नमस्कार मित्रों, स्वागत छे आपनी आ यूट्यूब चैनल ट्रिक गुजरातीमां। तो मित्रों, केन्द्र सरकार द्वारा आयुष्मान कार्ड बाबते एक नवं पोर्टल लॉन्च करवामां आवेल छे, जेने 2.0 नाम आपवामां आव्युं छे। तो मित्रों, आयुष्मान कार्ड बनावो घरे बैठा ऑनलाइन, तो सरल समझूतीमां आ संपूर्ण माहिती आपणे आ विडियोमां मेळवीशुं। ते पहेला जो आपणी आ यूट्यूब चैनल पर नवा होय अने चेनलने हजी सुधी सब्सक्राइब न करी होय तो चेनलने सब्सक्राइब करी बाजूमां रहेल बेल आइकन प्रेस करी ऑल नोटिफिकेशन चालू करी लेवा विनंती, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ પર મળી જાય। તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક। તો મિત્રો, આયુષ્માન કાર્ડ બનાવો ઘરે બેઠા ઓનલાઈન, તો સરળ સમજૂતીમાં જાણો સંપૂર્ણ માહિતી। તો આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી અને તમે પણ જો તમારું આયુષ્માન કાર્ડ ઘરે બેઠા જ તમારા મોબાઈલ કે કમ્પ્યુટર પર બનાવવા માંગતા હોય તો તમને સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી મળી જાય। તો ચાલો હવે હું તમને સૌપ્રથમ બ્રાઉઝર પર લઈ જઉં છું અને ત્યાર પછી આપણે ત્યાંની સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવતા જઈએ। તો મિત્રો, તમારે તમારી જાતે જ આયુષ્માન કાર્ડ બનાવવા માટે setu.pmj.gov.in લખી અને ઓકે આપી દેવાનું રહેશે। જેવા તમે ઓકે આપશો એટલે નેશનલ હેલ્થ ઓથોરિટીનું આ પ્રમાણેની વેબસાઇટ ખુલી જશે। તો તમે અહીંયા જોઈ શકો છો કે આયુષ્માન ભારત મેં અપના નામ જાનના ઓર કાર્ડ બનવાના હુઆ અબ ઓર ભી આસાન, 5 લાખ કા મુફ્ત ઉપચાર પ્રતિ વર્ષ પ્રતિ પરિવાર, દેશ કે કિસી ભી સૂચિબદ્ધ સરકારી યા પ્રાઇવેટ અસ્પતાલ મેં ઇલાજ, પરિવાર કે સદસ્યો કી સંખ્યા ઓર ઉમ્ર પર કોઈ સીમા નહીં। તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો અને આપ સૌ જાણો જ છો કે આયુષ્માન ભારત કાર્ડ દ્વારા 5 લાખ સુધીનો મફતમાં ઉપચાર કરાવી શકાય છે અને તે માન્ય હોસ્પિટલમાં જઈ અને આ ઉપચાર કરાવી શકાય છે। તો તમારે આયુષ્માન કાર્ડ જાતે જ બનાવવા માટે અહીંયા કોર્નર પર તમે રજિસ્ટર ઓબ્લિક સાઇન ઇનનો ઓપ્શન જોઈ શકો છો, અથવા તો મિત્રો અહીંયા તમે જોઈ શકો હાઉ ટુ ગેટ આયુષ્માન કાર્ડ। તો તે 3 સ્ટેપમાં બનાવી શકાય છે। સૌ પ્રથમ તમારે રજિસ્ટર યોર સેલ્ફ એન્ડ સર્ચ બેનિફિશિયરી પર આપવાનું રહેશે, ત્યાર પછી KYC કરવાનું રહેશે અને ત્યાર પછી તેના જે રિવ્યૂ બાદ તમે આયુષ્માન કાર્ડ અહીંયાથી ડાઉનલોડ કરી શકશો। તો આ પ્રમાણેના 3 સ્ટેપમાં તમે તમારું આયુષ્માન કાર્ડ તમારી જાતે જ બનાવી શકો છો। તો મિત્રો, ચાલો આપણે અહીંયા રજિસ્ટર ઓપ્શન ઉપર ક્લિક કરી દઈએ છીએ। જે ક્લિક કરતાં પેજ લોડ થશે અને પેજ લોડ થયા બાદ તમારે સૌપ્રથમ અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર દાખલ કરી દેવાનો છે અને ત્યાર પછી તમારો આધાર કાર્ડ નંબર ટાઈપ કરી લેવાનો છે અને બંને ટાઈપ કરી લીધા પછી અહીંયા સબમિટનું બટન છે તે બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। તો ચાલો હું આ વિગતો દાખલ કરી દઉં અને ત્યાર પછી આપણે આગળ શું વિગત આવે છે તે જોઈ લઈએ। તો મિત્રો, મેં અહીંયા બંને વિગતો દાખલ કરી લીધી છે, હવે હું અહીંયા સબમિટ બટન ઉપર ક્લિક કરી દઉં છું અને ત્યાર પછી આપણે આગળ જોઈએ કે શું ઓપ્શન આવે છે। તો મિત્રો, ક્લિક કરતાની સાથે આ પ્રમાણેનો EKYC ઓથેન્ટિકેશનનો એક ડાયલોગ બોક્સ જોવા મળશે, જેમાં આપણે અહીંયા એક બોક્સ જોવા મળી રહ્યું છે, તે બોક્સમાં ચેકમાર્ક કરી લેવાનું રહેશે। તો ચાલો હું અહીંયા ચેકમાર્ક કરી લઉં છું, જે ચેકમાર્ક કરતાં પેજ લોડ થશે અને કદાચ કોઈ એરર આવે તો ઓકે આપી દેવાનું રહેશે અને આપણે ફરીથી અનચેક કરી અને ચેકમાર્ક કરી લેશું। જેવા આપણે ચેકમાર્ક કરી લેશું અને પ્રોસેસ થઈ જશે એટલે તમારા જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર હશે તેના ઉપર એક OTP મોકલી દેવામાં આવશે અને તે OTP અહીંયા દાખલ કરવાનો રહેશે અને તે OTP દાખલ કર્યા પછી અહીંયા વેલિડેટ બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। તો ચાલો હવે OTPની વેઇટ કરીએ અને ત્યાર પછી વેલિડેટ બટન ઉપર ક્લિક કરીશું। તો મિત્રો, મેં અહીંયા OTP નંબર દાખલ કરી લીધો છે, હવે વેલિડેટ બટન ઉપર હું ક્લિક કરી દઈશ। તો ચાલો આપણે અહીંયા વેલિડેટ બટન ઉપર ક્લિક કરીએ, જે ક્લિક કરતાં પેજ લોડિંગ થાય છે અને અહીંયા તમે જોઈ શકો છો EKYC હેઝ બીન વેરીફાઈડ સક્સેસફુલીનો જે મેસેજ છે તે આપણને જોવા મળી રહ્યો છે। તો તે મેસેજમાં રહેલ ઓકે બટન ઉપર આપણે ક્લિક કરી દઈશું। તો ચાલો હું અહીંયા ઓકે બટન ઉપર ક્લિક કરી દઉં છું, જે ક્લિક કરતાં પેજ લોડ થશે અને આપણી તમામ ડિટેલ અહીંયા જોવા મળશે, જેમાં આધાર કાર્ડ મુજબનું પૂરેપૂરું નામ, જેન્ડર, જન્મ તારીખ, ત્યાર પછી સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ અને એડ્રેસની વિગતો જોવા મળશે અને તેના નીચે પિનકોડ નંબરની વિગત પણ જોવા મળી જશે। તો આ પ્રમાણે મિત્રો આખે આખી વિગત છે તે આપણને આ જે સેલ્ફ રજિસ્ટ્રેશન છે તેમાં જોવા મળી જશે। તો આગળ સ્ક્રોલ કરીને જોઈએ તો મિત્રો અહીંયા આપણો જે આધાર કાર્ડમાં ફોટો હશે તે ફોટો પણ આપણને જોવા મળી જશે। ત્યાર પછી નીચે આપણે કમ્યુનિકેશન એડ્રેસની ડિટેલ પર આવી જઈએ છીએ। તો અહીંયા જો તમારે આધાર કાર્ડ મુજબનું જ એડ્રેસ રાખવું હોય તો અહીંયા ચેકમાર્ક કરી લેવાનું રહેશે, જેવા આપણે ચેકમાર્ક કરશું એટલે તે મુજબનું એડ્રેસ આવી જશે। તો મિત્રો ત્યાર પછી આપણે અહીંયા રોલ ડિટેલનું એક આખો
ટેબ છે તે જોવા મળશે. તો રોલ ડિટેલમાં આપણે અહીંયા ડ્રોપડાઉન લિસ્ટમાંથી BIS 2.0 સિલેક્ટ કરી લેવાનું છે. જે સિલેક્ટ કર્યા બાદ આપણે અહીંયા નીચે જે બોક્સ છે તે બોક્સમાં ચેકમાર્ક કરી લઈશું અને આપણું કોઈ પણ લોગિન નેમ અહીંયા લખી લેવાનું રહેશે અને ત્યાર પછી આપણે આ લોગિન નેમથી જ આપણે લોગિન થઈ શકશું. તો ચાલો હું અહીંયા કોઈ પણ લોગિન નેમ લખી લઉં છું. તો મિત્રો, લોગિન નેમ લખી લીધા પછી આપણે અહીંયા રોલ સિલેક્ટ કરવાનો છે, જેમાં રોલમાં આપણને અલગ અલગ ઓપ્શન જોવા મળશે, જેમ કે CSC યુઝર, એજન્સી, એડમિન, ફેસિલિટર, MORD યુઝર, PMAM યુઝર, ત્યાર પછી આગળ સેલ્ફ યુઝર, એજન્સી યુઝર અને NRLM ફેસિલિટર, એટલા અલગ અલગ ઓપ્શન આપણને જોવા મળશે, જેમાંથી આપણે અહીંયા સેલ્ફ યુઝરનો ઓપ્શન છે તે સિલેક્ટ કરી દેવાનો છે. અને સેલ્ફ યુઝરનો ઓપ્શન સિલેક્ટ કરી લીધા પછી આપણે અહીંયા જે ક્રિએટનું બટન છે તે ક્રિએટના બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. તો ચાલો હું અહીંયા ક્રિએટના બટન ઉપર ક્લિક કરી દઉં છું. તો મિત્રો, તમે અહીંયા લોગિન જે સક્સેસફુલી ક્રિએટ થયો છે તેનો મેસેજ જોઈ શકો છો, લોગિન હેઝ બીન ક્રિએટેડ ફોર. તો મિત્રો, આપણે અહીંયા જે લોગિન માટે મેં જે ટાઈપ કર્યું હતું તે સ્મોલમાં ટાઈપ કર્યું હતું, પણ ઓટોમેટિક કેપિટલમાં આવી જાય છે. તો આ લોગિન ક્રિએટ થઈ ગયું છે. તો આ મેસેજ ઉપર આપણે ઓકે બટન ઉપર ક્લિક કરી દઈશું. તો ચાલો હું અહીંયા ઓકે બટન ઉપર ક્લિક કરી દઉં. તો આ પ્રમાણેનો સ્ક્રીન આપણને જોવા મળી જશે, પણ આપણે જે પહેલાં લિંક ખોલી હતી તે લિંક ફરીથી ખોલી લેવાની રહેશે. તો હું અહીંયા ફરી લિંક ટાઈપ કરી લઉં, setu.pmj.gov.in, અને ત્યાર પછી ઓકે આપી દઉં છું. તો મિત્રો, રજિસ્ટ્રેશન કરી લીધા પછી અહીંયા જે જમણી બાજુએ રજિસ્ટર ઓબ્લિક સાઇન ઇનનું બટન છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે, જે ક્લિક કરતાં આ પ્રમાણેની સ્ક્રીન તમને જોવા મળી જશે. ત્યાર પછી અહીંયા આપણે આપણો જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર હોય તે ટાઈપ કરી લેવાનો છે અને ત્યાર પછી સાઇન ઇન બટન ઉપર આપણે ક્લિક કરી દઈશું. તો ચાલો હું અહીંયા મોબાઈલ નંબર ટાઈપ કરી અને ત્યાર પછી સાઇન ઇન બટન ઉપર ક્લિક કરું છું. સાઇન ઇન બટન ઉપર ક્લિક કરતાં આ પ્રમાણેની સ્ક્રીન આપણને જોવા મળી જશે, જેમાં આપણને અહીંયા આપણું લોગિન આઈડી જોવા મળશે, ત્યાર પછી નીચે સ્ટેટ નેમ જોવા મળી જશે અને ત્યાર પછી ઓથેન્ટિકેશન ટાઈપનો ઓપ્શન અહીંયા આપણને જોવા મળી જશે. તો આ વિગત જોઈ લીધા પછી આપણે નીચે રહેલ વેરીફાઈ બટન ઉપર ક્લિક કરી દઈશું. તો ચાલો હું વેરીફાઈ બટન ઉપર ક્લિક કરી દઉં છું. જેવા આપણે વેરીફાઈ બટન ઉપર ક્લિક કરશું એટલે મોબાઈલ OTP ઓથેન્ટિકેશનનો આ પ્રમાણેનો ડાયલોગ બોક્સ આપણને જોવા મળી જશે, જેમાં આ બોક્સમાં આપણે આપણા મોબાઈલ નંબર ઉપર આવેલ OTP દાખલ કરવાનો રહેશે. અને નીચે તમે અહીંયા જોઈ શકો છો કે તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર જોવા મળી રહ્યો છે. તો આ નંબર ઉપર તમને OTP મોકલવામાં આવશે. તો મોબાઈલ નંબરના છેલ્લા 4 આંકડા તમને અહીંયા જોવા મળી જશે અને ત્યાર પછી OTP દાખલ કર્યા પછી વેલિડેટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. અને જો તમારા મોબાઈલ નંબર ઉપર OTP મળેલ ન હોય તો અહીંયાથી તમે રિસેન્ડ OTP ઉપર ક્લિક કરી શકો છો. તો ચાલો હું હવે અહીંયા OTPની રાહ જોઉં છું અને OTP આવ્યા પછી આપણે વેલિડેટ બટન ઉપર ક્લિક કરીશું. તો મિત્રો, વેલિડેટ બટન ઉપર ક્લિક કરતાં આ પ્રમાણેનો મેસેજ આપણને જોવા મળી જશે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે OTP હેઝ બીન વેરીફાઈડ સક્સેસફુલીનો મેસેજ આપણને જોવા મળી રહ્યો છે. તો હવે આપણે અહીંયા રહેલું ઓકે બટન ઉપર ક્લિક કરી દઈશું. તો ઓકે બટન ઉપર ક્લિક કરતાં પેજ લોડ થશે અને આપણને જે ડેશબોર્ડ છે તે ડેશબોર્ડ ઉપર લઈ જશે, તેમાં થોડી વાર પણ લાગી શકે છે. તો મિત્રો, અહીંયા ઇન્ટરનેટની સ્પીડના કારણે થોડી વાર લાગી રહી છે. તો ત્યાર પછી પ્રોસેસ થયા પછી આ પ્રમાણેનું ડેશબોર્ડ આપણને જોવા મળી જશે. તો મિત્રો, આ ડેશબોર્ડમાં અહીંયા આપણને આપણું લોગિન આઈડી તથા આપણા આધાર કાર્ડમાં જે ફોટો હશે તે ફોટો જોવા મળી જશે. ત્યાર પછી આપણે જો PMJ માં SECC ડેટા પરથી આપણું PMJ માં કાર્ડ કાઢવા માગતા હોઈએ તો અહીંયાથી આપણે SECC ડેટાના આધારે આપણું આયુષ્માન કાર્ડ કાઢી શકશું. ત્યાર પછીનો ઓપ્શન છે PMJ સ્ટેટ સ્કીમ. તો ઘણા સ્ટેટમાં તેની અલગથી સ્કીમ છે, તો તે સ્કીમ અન્વયે આપણે અહીંયાથી આયુષ્માન કાર્ડ કાઢી શકીએ છીએ. ત્યાર પછી FACE RD કન્ફિગરેશનનો એક ઓપ્શન છે અને ત્યાર પછી નીચે હેલ્પનો ઓપ્શન જોવા મળી રહ્યો છે. તો ચાલો હું અત્યારે તમને PMJ SECC ડેટા પરથી સર્ચ કરી અને આયુષ્માન કાર્ડ કેવી રીતે કાઢવું તે તમને જણાવું. તો તેના માટે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે PMJ SECC બેનિફિશિયરીઝ, તો તેમાં આપણને અલગ અલગ બે ઓપ્શન જોવા મળશે, જેમાં અર્બનનું એક બટન છે અને બાજુમાં રૂરલનું બટન છે. જો તમારે અર્બન લાગુ પડતું હોય તો અહીંયા ચેકબોક્સમાં ચેકમાર્ક કરવાનું રહેશે અને જો રૂરલ લાગુ પડતું હોય તો બાય ડિફોલ્ટ રૂરલમાં ચેકમાર્ક આવે છે. તો ત્યાર પછી આપણે અહીંયાથી સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું રહેશે. તો
હાલમાં જે સેલ્ફ રજિસ્ટ્રેશન દ્વારા આયુષ્યમાન કાર્ડ કાઢવા માટે આટલા સ્ટેટમાં ફેસિલિટી ઉપલબ્ધ છે. તો સ્ટેટમાં આપણે જોઈએ તો આસામ, બિહાર, ગોવા, ગુજરાત, હરિયાણા, જમ્મુ એન્ડ કાશ્મીર, પંજાબ અને ઉત્તર પ્રદેશ. તો આમ કુલ અત્યારે આ 8 સ્ટેટમાં જે સેલ્ફ રજિસ્ટ્રેશન દ્વારા આયુષ્યમાન કાર્ડ જાતે જ બનાવી શકાય છે. તો અહીંયાથી આપણે પહેલાં સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું છે. તે સ્ટેટ સિલેક્ટ કરી લીધા પછી આપણે અહીંયાથી ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી તેના બાજુનું જે ડ્રોપડાઉન લિસ્ટ છે તેમાંથી બ્લોક એટલે કે તાલુકો સિલેક્ટ કરવાનું રહેશે. અને ત્યાર પછી તેની બાજુના જે ડ્રોપડાઉન લિસ્ટ છે તેમાંથી વિલેજ એટલે કે ગામનું નામ સિલેક્ટ કરી લેવાનું રહેશે. તો ચાલો હું એક પછી એક દરેક વિગતો સિલેક્ટ કરી લઉં છું. ત્યાર પછી આપણને જે તે ગામનું લિસ્ટ નીચે જોવા મળી જશે. તો મિત્રો, સ્ટેટ, જિલ્લો, તાલુકો અને ગામનું નામ સિલેક્ટ કરી લીધા પછી આ પ્રમાણે આપણને SECC બેનિફિશિયરીની ડિટેલ જોવા મળી જશે. તો આ ડિટેલમાં આપણને સિરિયલ નંબર, રેફરન્સ ID, ત્યાર પછી બેનિફિશિયરીનું નામ, ફાધર્સ નેમ, YOB એટલે કે યર ઓફ બર્થ, જેન્ડર, મધર્સ નેમ, રિલેશન, કાર્ડ સ્ટેટસ અને વ્યૂ, આટલા અલગ અલગ જે કોલમ છે તે જોવા મળી જશે. તો અહીંયા તમને બતાવીએ કે આ પ્રમાણે આખે આખું જે લિસ્ટ છે તે ગામનું લિસ્ટ તમને જોવા મળી જશે. જે પૈકી જે લોકોએ આયુષ્યમાન કાર્ડ જનરેટ એટલે કે બનાવરાવેલું હશે તેઓનો અહીંયા જે કાર્ડ સ્ટેટસ છે તેમાં કમ્પ્લીટ લખેલું આવશે અને તે બોક્સ છે તે ગ્રીન કલરમાં આપણને જોવા મળશે. પણ જે લોકોને પોતાનું આયુષ્યમાન કાર્ડ જાતે જ કાઢવાનું છે તો તેઓએ પોતાના નામની સામે રહેલ છેલ્લા કોલમમાં જે વ્યૂનું બટન છે તે વ્યૂના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. તો ચાલો હું અહીંયા વ્યૂના બટન ઉપર ક્લિક કરી દઉં અને ત્યાર પછી આપણે આગળની વિગતો જોતા જઈશું. જેવા આપણે વ્યૂના બટન ઉપર ક્લિક કરશું એટલે આ પ્રમાણેની સ્ક્રીન આપણને જોવા મળી જશે. તો અહીંયા તમે અલગ અલગ 4 ટેબ જોઈ શકો છો જેમાં બેનિફિશિયરી ડિટેલ જોવા મળશે. તો આપણે પહેલા ટેબમાં છીએ તો પહેલા ટેબમાં આપણને આ પ્રમાણે બેનિફિશિયરી ડિટેલ આપણને જોવા મળી જશે, જેમાં બેનિફિશિયરી ડિટેલ એઝ ઇન SECC ડેટા એટલે કે તમારા SECC ડેટા પ્રમાણે જે કંઈ વિગત હશે તે વિગત આપણને જોવા મળશે, જેમાં લાભાર્થીનું નામ જોવા મળશે, ત્યાર પછી તેના ગાર્ડિયન કે વાલીનું નામ જોવા મળશે, ત્યાર પછી માતાનું નામ જોવા મળી જશે, ત્યાર પછી તેમનો જે જેન્ડર હોય તે જોવા મળી જશે, ત્યાર પછી જન્મનું વર્ષ જોવા મળી જશે, સ્ટેટ એટલે કે રાજ્યનું નામ, જિલ્લાનું નામ અને ગામનું નામ જોવા મળી જશે. તો આ પ્રમાણેની આટલી વિગતો જે પહેલો ટેબ છે બેનિફિશિયરી ડિટેલ તેમાં જોવા મળી જશે. ત્યાર પછી અહીંયા નીચેના બોક્સમાં આપણે આધાર કાર્ડ નંબર ટાઈપ કરી લેવાનો છે અને તે ટાઈપ કરી લીધા પછી ગેટ ડિટેલ બટન ઉપર આપણે ક્લિક કરી દઈશું. તો જેવા આપણે ગેટ ડિટેલ બટન ઉપર ક્લિક કરશું એટલે આધાર કાર્ડ મુજબની વિગતો જોવા મળશે અને OTP દ્વારા ઓથેન્ટિકેશન કરવાનું રહેશે. ત્યાર પછી આપણે અહીંયા નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવા આપણે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરશું એટલે આપણે અહીંયા એન્ટર યોર ડિટેલ ઉપર આવી જશું. તો અહીંયા જે બીજા ટેબમાં આપણે આપણી ડિટેલ નાખવાની રહેશે અને ત્યાર પછી જે ત્રીજા નંબરનો ટેબ છે EKYC ડિટેલ, જેમાં આપણે આપણા આધાર ઓથેન્ટિકેશન દ્વારા OTP દ્વારા EKYC કરવાનું રહેશે અને ત્યાર પછી 5-6 કલાક રાહ જોવાની રહેશે. આ સમયગાળો 12 કલાક, કદાચ એક દિવસ પણ લાગી શકે છે. તો તમારું જે કાર્ડ છે તે રિવ્યૂમાં આવી જશે અને રિવ્યૂ થઈ ગયા પછી તમે તમારું કાર્ડ છે તે અહીંયાથી જ જે PDF સ્વરૂપે ઓનલાઈન ડાઉનલોડ કરી શકશો અને ત્યાર પછી તેની પ્રિન્ટઆઉટ લઈ અને પોતાની પાસે રાખી શકો છો. તો મિત્રો, આ પ્રમાણે તમે ઓનલાઈન તમારા મોબાઈલથી જે આયુષ્યમાન કાર્ડ છે તે જનરેટ કરી શકો છો, જેના માટે કોઈ પણ પ્રકારનું ચૂકવણું કરવાનું રહેતું નથી. તો આ પ્રમાણે તમે એકદમ ફ્રીમાં તમારી જાતે જ તમારું આયુષ્યમાન કાર્ડ બનાવી શકો છો. હાલમાં મિત્રો, મારી પાસે કોઈ લાભાર્થીની ડિટેલ ન હોય હું તમને સંપૂર્ણ વિગત બતાવી શકું તેમ નથી, પણ જ્યારે મને કોઈ લાભાર્થીની ડિટેલ મળશે ત્યારે હું સ્ટેપ બાય સ્ટેપ દરેક વિગતો દાખલ કરતો જઈશ અને ત્યાર પછી તમને સંપૂર્ણ જે સ્ટેપ બાય સ્ટેપ વિગત છે તે તમને સમજાવવા માટે પ્રયત્ન કરીશ. તો મિત્રો, આ ઉપરાંત આપણે જે PMJ સ્ટેટ સ્કીમ અન્વયે તમારું આયુષ્યમાન કાર્ડ કેવી રીતે બનાવી શકાય તેના વિશે આપણે એક અલગથી વિડીયો બનાવીશું અને તેમાં આપણે વધુ વિગતો પૂરી પાડવા માટે પ્રયત્ન કરીશું. આ ઉપરાંત મિત્રો, જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ અને બીજી ઘણી બધી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trigujarati.com ની મુલાકાત લેતા રહેજો.
સાથોસાથ આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમે અહીંયા ટેલિગ્રામ ચેનલની લિંક પણ જોઈ શકો છો, અથવા તો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ તમને જોવા મળી જશે. તો જો તમને ઉપયોગી લાગે તો તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો, અને જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો, અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.